અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. સુરતમાં કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાને રાખીને એમ્સના 11 અધિકારીઓની એક ટીમે પાલિકા જોડે મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી અને કોરોનાના કેસોના નિયંત્રણ માટે મહત્વના પગલાં લેવા તેમજ જરૂરિયાતના સાધનો જેવા મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. એમ્સના અધિકારીઓએ પાલિકા જોડે એક મહત્વની બેઠક યોજી હતી. મુગલેશરા સ્થિત પાલિકા કચેરીએ બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં દિલ્હી એમ્સના 11 અધિકારીઓની ટીમે પાલિકા જોડે મહત્વની સમીક્ષા કરી હતી. સમીક્ષા બેઠકમાં પાલિકા કમિશનર બંછાનિધિ પાણી, રાજ્ય સરકારના ખાસ ઓફિસર એમ થેનારાશન સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સુરતમાં કોરોનાની ગંભીર સ્થિતિ અંગે તેઓએ સમીક્ષા કરી હતી. કોરોનાના કેસોના નિયંત્રણ માટે મહત્વના પગલાં લેવા માટે તેમજ જરૂરિયાતના સાધનો જેવા મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શહેરના કન્ટેનમેન્ટ ઝોન અને શહેરના સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ અંગેની પણ તેમણે જાણકારી મેળવી હતી. હોસ્પિટલે એમની વ્યવસ્થા ગોઠવવી પડે. ક્રાઇસિસ સિચ્યુએશનની અંદર દર્દીના સગાઓ, 5000 દર્દીના સગાઓ ત્યાં આગળ લાઇનમાં ઉભા રહે તો એ લોકોને એ પ્રમાણે વ્યવસ્થા ન થઈ શકે, એટલે હોસ્પિટલ્સને પણ એ બાબતે કહી દીધું, પહેલાથી જ કીધેલું છે, ન કરતા હોય એમને કહી દીધું. બીજો જે જથ્થો છે એ સરકાર દ્વારા જે ખરીદવામાં આવ્યો છે અને સરકારી હોસ્પિટલોમાં મળે છે એમાંથી પણ ખાનગી લોકોને વધારે ભાવે ન ચૂકવવા પડે એના માટે આ જે વ્યવસ્થા ગોઠવી છે એની અંદર હોસ્પિટલે પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણને જ્યારે ડિટેલ્સ આપે છે એની સામે આપણે એમને જે ફાળવણીનો ઓર્ડર કરીએ છીએ એ પ્રમાણે હોસ્પિટલના પ્રતિનિધિએ જઈને એને 15 આપે, હવે તો 15, 25 આપે, હવે તો 25, સિવિલ અથવા તો સ્મીમારમાં એના પૈસા એક સાથે ભરી અને એ 25 ઇન્જેક્શન મેળવી શકે છે. પણ એ અલ્ટિમેટલી પ્રાઇવેટમાં જે ખરીદવા હોય એના માટે તો છૂટ છે, જેણે સરકારી લેવું છે એના માટે જ આ ઇસ્યુ છે અને એના માટે હોસ્પિટલોએ મોકલવાના થાય છે. દર્દીના સગાએ બહુ પૈસા છે, 900 રૂપિયા નીચે 900 ની બાક્ષણી એમઆરપી છે. રવિ કોઈચા, D9 ન્યૂઝ, સુરત.